નમસ્કાર મારા વહેલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ વિષય વિજ્ઞાનના પ્રયોગ પુથીના પ્રયોગ નંબર પંદરનો સોલ્યુશન જોઈશું જેનો હેતુ છે અંતર્ગોળ અરીસા વડે વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબનું સ્થાન પરિમાણ એટલે કે વસ્તુને સાપેક્ષ અને તેનો પ્રકાર નક્કી કરવો સાધનોની વાત કરીએ તો અંતર્ગોળ અરીસો મીણબત્તી અને સફેદ કાગળ વિદ્યાર્થી મિત્રો આપેલી આકૃતિ જ્યાં જગ્યા તમને દેખાય છે ત્યાં દોરવાની છે એટલે શાંતિથી જોઈ અને તમારે પેન્સિલનો ઉપયોગ કરી અને દોરવાની રહેશે ખાસ ફૂટપટ્ટીનો ઉપયોગ કરશો જે ત્યારબાદ પ્રયોગ પદ્ધતિ જોઈએ તો એક અંતર્ગોળ અરીસો લો એક સફેદ કાગળ ન પડદો લો અંતરગોળ અરીસાની પરાવર્તક સપાટી સૂર્ય તરફ રાખો સૂર્યનું સ્પષ્ટ ટપકારૂપ પ્રતિબિંબ મેળવી તેનો કાગળથી અંતર માપવું જે અરીસાની કેન્દ્ર લંબાઈ છે અંતરગોળ અરીસાને સ્ટેન ઉપર ગોઠવો એક સળગતી મીણબત્તી લઈ તેને વક્રતા કેન્દ્ર સીથી ઘણે દૂર મૂકો કાગળના પડદાને અરીસાની સામે રાખવો મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ કાગળના પડદા ઉપર મેળવો પ્રતિબિંબનું સ્થાન પરિમાણ અને પ્રકાર નહોતો હવે સળગતી મીણબત્તીને નીચે દર્શાવેલા સ્થાનો પર મૂકી પ્રયોગનું પુનરાવર્તન કરો પહેલી વખત મિત્રો તમારે સીથી દૂર બીજી વખત સી ઉપર મૂકવાની છે ત્રીજી વખત સી અને એફ ની વચ્ચે મૂકવાની છે ચોથી વખત એફ ઉપર મૂકવાની છે પાંચમી વખત એફ અને પી ની વચ્ચે મૂકવાની છે અવલોકન કોષ્ટકમાં તેની નોંધ કરો હવે આપણે અહીં અવલોકન કોષ્ટક છે તે વિદ્યાર્થી મિત્રો પૂરો કરીશું તો અનંત અંતરે પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ ઉપર મુકતા પ્રતિબિંબનું પરિમાણ ખૂબ જ નાનું અને બિંદુવત દેખાશે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું સીથી દૂર મૂકીશું તો એફ અને સીની વચ્ચે પ્રતિબિંબ નાનો પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું રહેશે સી ઉપર મુક્ત પ્રતિબિંબનું સ્થાન પણ સી ઉપર મળશે વસ્તુ જેટલું જ મળશે અને વાસ્તવિક અને ઉલટું મળશે સી અને એફની વચ્ચે મૂકતા સીથી દૂર મોટું વાસ્તવિક અને ઉલટું મળશે એફ પર મુક્ત અનંત અંતરે ખૂબ જ મોટું વાસ્તવિક અને ઉલટું મળશે એફ અને પીની વચ્ચે અરીસાની પાછળ વિવર્ધિત આભાસી અને ચતુ મળશે હવે આપણે જોઈશું નિર્ણય આમ અંતર્ગોળ અરીસા વડે વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોના સ્થાન પરિમાણ તેમજ પ્રકાર જાણી શકાય છે જ્ઞાન ચકાસણી કરી લઈએ પહેલો પ્રશ્ન છે મિત્રો કે નીચેના દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પ્રશ્ન નંબર એક ગોલીય અરીસા માટે વક્રતા ત્રીજી એટલે કે આર અને કેન્દ્રલંગ બાય એટલે કે એફ વચ્ચે શું સંબંધ છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે અહીં સી આર બરાબર ટુ એફ નંબર બે અંતરગોળ અરીસાના કેન્દ્રમાં વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી કયા બિંદુમાંથી પસાર થાય છે તો સાચો જવાબ આવે છે બી વક્રતા કેન્દ્ર નંબર ત્રણ અંતરગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મુક્ત તેનો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે તો સાચો જવાબ આવશે એફ અને પીની વચ્ચે પ્રશ્ન નંબર ચાર અંતરગોળ અરીસાની સામે વસ્તુના કયા સ્થાને મુક્ત તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે છે તો સી પર પ્રશ્ન નંબર પાંચ અંતરગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી તો આભાસી અને નાનું પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો અંતરગોળ અરીસા વડે હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ જ મળે છે તો ખોટું નંબર બે બહિર્ગોળ અરીસા વડે હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે તો ખરું નંબર ત્રણ અંતરગોળ અરીસાથી વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર રચાય છે તો ખોટું નંબર ચાર બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર દૂર મૂકવામાં આવે તો પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે મળે છે પેલું છે ધ્રુવ તો ગોલીયા અરીસાની પરાવર્તક સપાટીના મધ્યબિંદુને બિંદુને અરીસાનો ધ્રુવ કહે છે નંબર બી વક્રતા કેન્દ્ર તો અરીસાની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો એક ભાગ હોય તે ગોળાના કેન્દ્રને અરીસાની તે વક્રતા સપાટીનો વક્રતા કેન્દ્ર કહે છે નંબર ત્રણ વક્રતા ત્રિજ્યા અરીસાની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો એક ભાગ હોય તે ગોળાની ત્રિજ્યાને અરીસાની તે વક્રતા સપાટીની વક્રતા ત્રિજ્યા કહે છે નંબર ચાર મુખ્ય કેન્દ્ર વક્ર અરીસા પર આપાત થતાં મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુ આગળ કેન્દ્રિત થાય છે તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે નંબર પાંચ કેન્દ્ર લંબાઈ ગોલિયા અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ પ્રયોગ નંબર પંદરનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ પ્રયોગ નંબર સોળ જોવા માંગો છો તો આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો